મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે પાલિકા દ્વારા વેરા વસૂલવા માટે રીઢા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરાઈ. વિજાપુર શહેરી વિસ્તારોમાં વેરા ભરવાની આખર તારીખ 31 માર્ચ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં વ્યાજની રકમ 100% માફ આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં કેટલાક બાકીદારો વેરા ભરવા માટે નિરસ બન્યા છે, જેને લઈને પાલિકાના વેરા વસૂલાત કર્મચારી વિષ્ણુભાઈ પટેલ તેમજ રિયા મહેતા સહિતે ટીમ વર્ક બનાવીને વિવિધ વિસ્તારોમાં વેરા વસૂલાતની પ્રક્રિયા કડક બનાવતા 60 જેટલા મકાનોના નળ કનેક્શન કાપવા આવ્યા હતા, તો કોમર્શિયલ દુકાનદારોની દુકાનો સીલ કરવામાં આવ્યા હતા, જેમાં શેખવાડો, બંગલા વિસ્તાર, કાંજીવાડો, આઈઆરસી કોલોની, નવાપુરા, સથવારાવાસ, સૈયદવાડો, કાશીપુરા, પરમારવાસ વિસ્તારમાં નર કનેક્શનો કાપી કાર્યવાહી કરવામાં આવી હતી. તો કોમર્શિયલ સંગમ મોલ, ગોકુલ પ્લાઝા, શિવાલિક શોપ, સુમિયા ગોડાઉન તેમજ હાઈવે રોડ ઉપરની જે દુકાનોનો વેરો બાકી નીકળતો હોય તેવી દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. આ અંગે વેરા વસૂલાત કરતા વિષ્ણુભાઈ પટેલ તેમજ રિયા મહેતાએ જણાવ્યું હતું કે હજુ પણ લોકો વેરો ભરવા માટે નિરાશ છે. આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા પ્રોત્સાહિત વ્યાજ માફીની યોજનાનો લાભ લઈને માર્ચ મહિનાની આખર તારીખ સુધીમાં ભરી વળતરનો લાભ મેળવે તે માટે લોકોને જાગૃત લાવવા માટે જુદી જુદી જગ્યાએ જાહેરાત બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં લોકોમાં વેરો ભરવોને આરસ રાખી રહ્યા છે. જોકે 50% જેટલી વસૂલાત કરવામાં આવી છે, જેમાં હજુ 2 કરોડ 31 લાખ જેટલી વસૂલાત હજુ બાકી નીકળે છે, જેથી લોકો વેરા ભરવા માટે જાગૃત બને તે માટે પાલિકા દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવી રહી છે. જી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.